શરૂઆત કરી હતી ઇન્ટ્રોડક્ટરી દોરવણીનું પ્રસ્તાવના અર્થ વ્યાખ્યા એનું મહત્વ ઇમ્પોર્ટન્સ એના વિશે આપણે વાત કરી હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિરેક્ટિંગ દોરવણીની લાક્ષણિકતાઓ દોરવણીની જે પ્રક્રિયા છે એના લક્ષણો કેવા આપણને જોવા મળે એની અગર વાત કરીએ તો ફર્સ્ટ દોરવણી એ સંકલનની સાંકળ છે ડિરેક્ટિંગ ઇઝ અ ચેઇન ઓફ કોઓર્ડિનેશન જે સંકલન જરૂરી છે સંચાલન માટે કર્મચારીઓ અને ઉચ્ચ સંચાલકો વચ્ચે આ એક મધ્યસ્થ પ્રકારની કામગીરી છે જે બંને પક્ષને જોડે છે ઉચ્ચ સંચાલકો માર્ગદર્શન આપે સૂચનો આપે અને કર્મચારીઓ જે છે એનું પાલન કરે તો આ રીતના આ જે છે એક સંકલનની સાંકળ છે અને ધંધાના હિતને ધ્યાનમાં રાખીને દોરવણી આપનાર જે વ્યક્તિ હોય એને પોતાના કાર્ય અને પ્રયત્નમાં એ પ્રકારે સુસંવાદિતતા લાવવાની હોય છે એ પ્રકારે કાર્ય અને પ્રયત્ન કરવા જોઈએ દોરવણી આપવામાં કે જેથી ધંધાનું જે ધ્યેય છે એ સિદ્ધ થાય બીજું લક્ષણ છે ઉપલી કક્ષાથી નીચલી કક્ષા તરફ ગતિ કરે છે ઇટ મૂવ ફ્રોમ અપર લેવલ ટુ લોઅર લેવલ આ એટલા માટે કારણ કે ઉપરની કક્ષામાં કોણ આવે સંચાલકો અધિકારીઓ એ લોકો શું કરશે એ લોકો કર્મચારીઓને દોરવણી આપશે માર્ગદર્શન આપશે સૂચનો આપશે હુકમો આપશે એટલા માટે થઈને ઉપરથી નીચે તરફ હુકમો સલાહ સૂચન ગતિ કરે છે એટલે સંચાલકો તરફથી કર્મચારીઓમાં તરફ એટલા માટે થઈને એને ઉપલી કક્ષાથી નીચલી કક્ષા તરફ ક્રમશઃ ગતિ કરે છે અને કહેવામાં આવે છે ઉચ્ચ સંચાલકો છે એ વહીવટની મધ્ય સપાટી સુધી જનરલી માર્ગદર્શન પૂરું પાડતા હોય મધ્ય સપાટીના જે કર્મચારીઓ છે એ પછી નીચલી કક્ષા તરફ આ માર્ગદર્શન જે છે એને એસ્કલેટ કરતા હોય છે પહોંચાડતા હોય છે એ પછી ત્રીજું લક્ષણ સંચાલનની દરેક સપાટીએ દોરવણીનું કામ થાય છે ઇટ હેપન્સ એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ સંચાલનની જે ત્રણ સપાટીઓ છે ટોપ બોટમ એન્ડ ટોપ મિડલ એન્ડ બોટમ ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી આ દરેક સપાટીએ દરેક અધિકારી કે નિરીક્ષક એના હાથ નીચે જે કર્મચારીઓ હોય એને માર્ગદર્શન અને દોરવણી આપતા હોય છે અને દોરવણીના પ્રયત્ન અને સમય કેટલા હશે કેટલા પ્રયત્ન કરવામાં આવશે કેટલો ટાઈમ આપવામાં આવશે એ કઈ સપાટીનું કામ છે અને હાથ નીચે કર્મચારીઓ કેટલા છે સંખ્યા કેટલી છે એના ઉપર આધાર રહે છે એવું નથી કે તળ સપાટીએ જે છે એ માત્ર કર્મચારીઓ કામ જ કરતા હોય તળ સપાટીમાં પણ સ્ટ્રકચર માળખું એવી રીતના હોય કે અમુક કર્મચારીઓ જે છે એમના અમુક હેડ હોય જે એમને કામગીરી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન એ સપાટી ઉપર પણ આપતા હોય એ જે હેડ હશે એ શું હશે મધ્ય સપાટીના હુકમોનું અને આદેશોનું અને માર્ગદર્શનનું પાલન કરશે જે પોતાની ટીમ સુધી પહોંચાડશે અને મધ્ય સપાટી જે છે એ એના પણ ઉપર ઉચ્ચ કક્ષા સપાટી ટોપ લેવલથી આવતું જે માર્ગદર્શન હશે એને આગળ પહોંચાડશે તો આ રીતના સંચાલનની દરેક સપાટીએ દોરવણીનું કામ જે છે એ થાય છે પછી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ જ્યાં સુધી એકમ કાર્યરત છે જ્યાં સુધી વ્યવસ્થા તંત્ર જે છે એ કાર્યરત છે ત્યાં સુધી દોરવણીની કામગીરી સતત ચાલુ રહે છે હંમેશા થયા કરે છે કારણ કે દોરવણીનું મૂળ કામ જે છે એ દેખરેખ રાખવાનું શિક્ષણ આપવાનું માર્ગદર્શન આપવાનું છે એટલે જ્યાં સુધી એકમના ધ્યેયો સિદ્ધ કરવાના હોય એના માટે એકમની કામગીરીઓ કરવાની હોય ત્યાં સુધી આ કાર્ય જે છે એ સતત કન્ટિન્યુ રહેશે દોરવણીમાં દેખરેખનો સમાવેશ થાય છે સુપરવિઝન ઇઝ ઇન્ક્લુડેડ ઇન ડિરેક્શન દોરવણીની કામગીરીમાં માત્ર હુકમો આપવાનું કે સલાહ સૂચન આપવાનો સમાવેશ નથી થતો આપણે આગળ પણ વાત કરી કે ઇટ ઇઝ નોટ ઓલ અબાઉટ ઓર્ડરિંગ એ એના કરતાં હુકમો આપવાથી વિશેષ છે અહીંયા જે છે એ દેખરેખની કામગીરી સુપરવિઝનની કામગીરી પણ થાય છે કે જે મુજબ માર્ગદર્શન આપ્યું એ મુજબ કામ થાય છે કે નહીં થાય છે તો એમાં એને પ્રેરણા આપવી એને જે છે એની કદર કરવી નથી થતું તો જે ભૂલો થાય છે એ શોધવી અને એને સુધારવાના સુધારવાના પ્રયત્નો કરવા આ બધું જ કામ દેખરેખમાં આવે અને આ દેખરેખની કામગીરી પણ દોરવણી આપનાર જે હોય ડિરેક્ટર જે હોય એ બજાવતા હોય છે એના પછી દોરવણી કર્મચારીનું મિત્ર અને માર્ગદર્શક છે ડિરેક્શન ઇઝ ફ્રેન્ડ એન્ડ ગાઈડ ઓફ એમ્પ્લોઈઝ એમ્પ્લોઈઝ જે છે એમને કામ કઈ રીતે કરવાનું છે ક્યારે કરવાનું છે એના માટેના હુકમો સૂચનો દેખરેખ માર્ગદર્શન આ બધું જ દોરવણીમાં આપવામાં આવે સંચાલકીય આયોજનો અને નીતિઓ જે હોય એનું અર્થઘટન કરીને એમાં એમનો શું રોલ છે હરેક કર્મચારીનો એ પ્રકારનું માર્ગદર્શન પણ એમાં આપવામાં આવે વહીવટી ગૂંચો જે હોય કે કેવું કામ કેવી રીતના કરવાનું ક્યારે કરવાનું જે કોઈ વહીવટીય સમસ્યાઓ કે જે કોઈ પ્રશ્ન હોય એનું પણ સમાધાન કરી આપે છે કર્મચારીઓને દોરવણી અને સાચો માર્ગ બતાવે છે એટલે એક મિત્ર અને માર્ગદર્શક છે 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 એમ કહી શકાય જે એ પછી દોરવણીમાં નેતાગીરી સમાયેલી ઇન્ક્લુડેડ ઇન ડિરેક્શન વ્યવસ્થા તંત્રમાં દોરવણી આપનાર જે વ્યક્તિ છે એનું કામ એક નેતા તરીકેનું છે લીડર તરીકેનું છે લીડર શું કરે પોતાના પ્રયત્નો દ્વારા જે ગ્રુપ હોય એને કામગીરી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન આપે એમની સમસ્યાઓનું સમાધાન કરે કામગીરીમાં જ્યાં ભૂલ થાય એને સુધારણા કરે કે જેથી એનું પુનરાવર્તન ન થાય અને જે સારું કામ કરે એની કદર કરે આ પ્રકારનું કામ લીડરનું હોય સારા નેતાનું તો આ નેતા તરીકેનું સ્થાન દોરવણી આપનાર વ્યક્તિનું છે એ જે કામ કરે એ નેતાગીરી જેવું કામ છે એટલે નેતાગીરી દોરવણીમાં સમાયેલી છે એમ કહી શકાય અને એક સારી નેતૃત્વ શક્તિ ધરાવનાર વ્યક્તિ જ સારી દોરવણી આપી શકે ઘણી વખત હોય ને કોઈ એક વ્યક્તિ હોય એની સ્ટાઇલ એવી હોય કે એ ગ્રુપ ઓફ પીપલ લોકોનો સમૂહ જેમની પાસેથી એમને કંઈક કામ મેળવવાનું છે એમને ધાક ધમકીથી ખીજાઈને એ પ્રકારે ખરાબ રીતે વાત કરીને કે એ પ્રકારે જે મજા ન આવે સામેની વ્યક્તિને સારું ન લાગે એનું સ્વમાન ઘવાય એવી રીતના એની સાથે કામ કઢાવવાનો પ્રયત્ન કરશે ને કોઈ બીજી વ્યક્તિ હશે જે સારી નેતૃત્વ શક્તિ ધરાવતા હશે એ એવી રીતે કામ કરશે કે રિક્વેસ્ટ ટોનમાં વાત કરવી સામેના વ્યક્તિના સ્વમાનનો ખ્યાલ રાખવો સામેના વ્યક્તિની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો અને પછી એ કામ જે છે એમની પાસેથી મેળવી શકાય એવા પ્રયત્ન કરવા તો આ બંને

એજ્યુકેશન ઇઝ એમ્પ્લાયડ ઇન કે ડિરેક્શન એમાં ઇન્ક્લુડેડ છે ઇનબિલ્ટ છે એમ કહી શકાય એની સાથે એ આવે જ જ્યારે દોરવણી આપવાની વાત આવે ત્યારે ભેગું એમાં શિક્ષણ આપ્યું ગણાય શિક્ષણ એટલે શું તો શીખાડવું શું કરવું શું ન કરવું કેવી રીતે કરવું એની સમજણ આપવી એટલે શિક્ષણ આપવું તો દોરવણીમાં પણ સેમ વસ્તુ થઈ છે ધેટ ઇઝ વાય ડિરેક્શન ઇઝ વન ટાઈપ ઓફ એજ્યુકેશન ઇટ સેલ્ફ અને મેનેજમેન્ટ એક્સપર્ટ શ્રી ઉર્વિક છે એ દોરવણી આપનારને શિક્ષક સાથે સરખાવે છે આગળ આપણે પ્રસ્તાવનામાં વાત કરી હતી કે ડૉક્ટર વિલિયમ છે અમેરિકન શૂ કંપનીના એ પણ દોરવણી આપનારને શિક્ષક સાથે સરખાવે છે કારણ કે જે કામ દોરવણી આપનારનું છે એ જ પ્રકારનું કામ શિક્ષક પણ કરે છે એટલે એમ કહી શકાય કે દોરવણી આપનારે નિર્દેશક શિક્ષક અને અર્થઘટન કરનાર તરીકેની કામગીરી બજાવવાની હોય છે જે વ્યક્તિ છે જે ડિરેક્શન આપે છે જે ડિરેક્ટર છે એનું એની જે કામગીરી છે એ એણે ધ પર્સન ગિવિંગ ડિરેક્શન હેઝ ટુ કેરીઆઉટ ડિફરન્ટ ફંક્શન્સ ઓફ ડિરેક્ટર ટીચર એન્ડ ઇન્ટરપ્રેટર નિર્દેશક શિક્ષક અને અર્થઘટન કરનારની કામગીરીએ બજાવે છે નિર્દેશક એટલે દોરવણી આપવી કે શું કામગીરી કરવાની છે શિક્ષક એટલે એ શીખાડવું ભૂલ થાય ત્યાં સાચો માર્ગ બતાવવો અને અર્થઘટન કરનાર એટલે જે વસ્તુઓનું અર્થઘટન કરવા માટે કર્મચારીઓ સમજી ન શકતા હોય જે વસ્તુ જે ઉપલા લેવલ ઉપરથી સૂચનાઓ આપ આવતી હોય સંચાલકીય નીતિઓ હોય એનું અર્થઘટન કરી આપવું કર્મચારીઓ સમજી શકે એમનો શું રોલ છે એમની શું ફરજ છે એમાં એમનો શું કાર્યભાર છે એ એમને સમજાવી આપે એ લોકો સમજી શકે એવી રીતના એટલે અર્થઘટન કરનાર એન્ટરપ્રિટર તો આ પણ એનો જે છે કામગીરી બજાવવાની હોય છે એન્ડ લાસ્ટ કેરેક્ટરિસ્ટિક કાર્યક્ષમ માહિતી સંચાર અપેક્ષિત છે એફિશિયન્ટ કમ્યુનિકેશન ઇઝ એક્સપેક્ટેડ ઇન ડિરેક્શન દોરવણીનું કામ જે છે એ આપણે વાત કરી કે શું છે એમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે કઈ રીતે આપવામાં આવે છે છે વાત કરી પણ આ દોરવણીનો જે આખો કન્સેપ્ટ છે જે ખ્યાલ છે એને જો સફળ બનાવવો હોય તો ફર્સ્ટ એન્ડ થિંગ ઇમ્પોર્ટન્ટ છે 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 કન્ડિશન એ એફિશિયન્ટ કોમ્યુનિકેશન વ્યવસ્થા તંત્રમાં કાર્યક્ષમ માહિતી સંચાર આની અગર વ્યવસ્થા હશે તો જ જે દોરવણીનો હેતુ છે એ સિદ્ધ કરી શકાશે કારણ કે દોરવણીમાં શું આપવાનું છે સૂચનો હુકમો સલાહ માર્ગદર્શન દેખરેખ રાખવાની છે ભૂલ હોય ત્યાં જણાવવાનું છે તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક અંતે વાત શું આવે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ જ્ઞાન અને માહિતીની આપલેની વાત આવે છે અને એ ક્યારે થઈ શકે કે જ્યારે માહિતી સંચારની વ્યવસ્થા યોગ્ય હોય તો માહિતી સંચાર એટલે શું કમ્યુનિકેશન એટલે શું એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન તો એના માટેનું અગર વ્યવસ્થા હશે તો જ આ જે કામગીરી છે દોરવણીની એ સફળતાપૂર્વક કરી શકાશે એટલે સૂચના શિક્ષણ આ બધા જ માટે માહિતી સંચારની જે વ્યવસ્થા છે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશનની વ્યવસ્થા છે માહિતીની આપલેની જે અરેન્જમેન્ટ છે વ્યવસ્થા છે એ એફિશિયન્ટ કાર્યદક્ષ હોવી જરૂરી છે સો આ જે છે એ દોરવણીના લાક્ષણિકતાઓ હતી કેરેક્ટરિસ્ટિક્સ ઓર ફીચર્સ ઓફ ડિરેક્શન ઓર ડિરેક્ટિંગ થેન્ક યુ ફોર એની ડાઉટ્સ ઓફ ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધ સ્મેલ ડીબીકે નાઇન કેડીએમસી એટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ